અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9ની મતદાન પ્રક્રિયા દરમિયાન ઈવીએમ મશીનમાં ક્ષતિ સર્જાઈ હોવાની ફરિયાદ શરીફ કાનુગા દ્વારા કરવામાં આવી હતી. તેઓએ આ અંગે કોર્ટમાં પિટિશન દાખલ કરી યોગ્ય ન્યાયની માંગ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નગરપાલિકાની ચૂંટણી તારીખ 28 ફેબ્રુઆરીએ યોજાઈ હતી, જ્યારે મતગણતરી તારીખ 2 માર્ચના રોજ યોજાઈ હતી. નગરપાલિકાના વોર્ડ નંબર 9ના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શરીફ કાનુગા દ્વારા ચૂંટણી પ્રક્રિયાને કોર્ટમાં પડકારવામાં આવી છે. તેઓએ અંકલેશ્વરના એડિશનલ ડી સેશન્સ જજની કોર્ટમાં દાખલ કરેલ ઇલેક્શન પિટિશનમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર 9ના ઇલેક્શન દરમિયાન બુથ નંબર 1/8માં ઈવીએમ મશીનમાં ખામી સર્જાઈ હતી, જે અંગેની જાણ તેઓને થતાં તેમણે ચૂંટણી અધિકારી તેમજ પ્રિસાઇડિંગ અધિકારીને ફરિયાદ કરી હતી અને તેઓએ તેમના નામ સાથે ચૂંટણી ચિહ્ન સાથેના 5 નંબરનું બટન ઈવીએમમાં દબાવતા મતદાન દરમિયાન જે લાલ લાઇટ થવી જોઈએ તે થતી ન હતી. શરીફ કાનુગાએ જણાવ્યું હતું કે સવારે 10 વાગે કરવામાં આવેલી ફરિયાદ બાદ બપોરના 2:30 કલાકે મશીન બદલવામાં આવ્યું હતું અને ઈવીએમમાં સર્જાયેલ ખામીને કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. તેથી વોર્ડ નંબર 9માં વિજેતા થયેલા ઉમેદવાર નગરસેવક તરીકે શપથ લઈ શકે નહીં તથા પ્રથમ વોર્ડમાં નગરસેવક તરીકે જાહેર કરવા નહીં અને નગરપાલિકા બોર્ડની કોઈ કાર્યવાહીમાં સામેલ કરવા નહીં તેવો અરજીની આખરી સુનાવણી સુધી સ્ટે માંગવામાં આવ્યો છે. વધુમાં શરીફ કાનુગાએ જણાવ્યું હતું કે ઇલેક્શન પિટિશન કોર્ટમાં દાખલ કરી છે, જેની સુનાવણી આગામી તારીખ 30મીથી કોર્ટમાં શરૂ થશે. અમારા ઉમેદવારોએ જે તે વખતે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરેલી, ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી દીધી, પરંતુ અમારા ઉમેદવારોની ફરિયાદને ધ્યાનમાં નહીં લઈને છેક 2:30 વાગ્યા સુધી એ જ મશીન ચાલુ રાખ્યું. તેને કારણે અમને ખૂબ મોટું નુકસાન થયેલું છે અને 2:30 વાગે મશીન બદલવામાં આવ્યું, જેથી અમે તે જ દિવસે ફરિયાદ પણ કરેલી ચૂંટણી અધિકારીને અને તે જ થતાં કોઈ નિકાલ ન થતાં અમારા ઉમેદવારોએ ઇલેક્શન ચૂંટણી અધિકારીને પાર્ટી બનાવીને ઇલેક્શન પિટિશન મહેરબાન અંકલેશ્વરના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં દાખલ કરેલ છે. એ મતદાન દરમિયાન વારંવાર મતદારોએ મને ફરિયાદ કરી હતી કે ચૂંટણીમાં 5 નંબર અનુક્રમનું બૂથ બટન બરાબર દબાતું ના હોવાથી અમે તે જ સમય દરમિયાન પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ ચૂંટણી અધિકારીશ્રીને પણ લેખિતમાં ફરિયાદ કરી હતી અને તે ચૂંટણી અધિકારીશ્રીએ અમારી અરજીને ગ્રાહ્ય રાખી નહીં હતી. એ માટે અમે અંકલેશ્વર સેશન કોર્ટ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં જે ઇલેક્શન પિટિશન દાખલ કરી છે, જે હાલ પેન્ડિંગ છે, અને અમને વિશ્વાસ છે કે નામદાર કોર્ટમાં અમને ન્યાય મળશે, એ સાથે અમે પિટિશન દાખલ કરી છે. જય હિન્દ.